મિત્રો, આપ સૌનું સ્ટડી પેનલ પર હાર્દિક સ્વાગત છે. આજના વિડીયોમાં આપણે ધોરણ 2 આનંદભાઈ ગણિત નું પાઠ્યપુસ્તકનું પ્રકરણ 9 કઈ ઋતુ વિશે સમજીશું. કઈ ઋતુ છે? ચલો, આ ચિત્રમાં તમે જોઈ શકો છો અલગ અલગ ઋતુઓ દેખાડવામાં આવી છે. ચલો આપણે જોઈએ. હવે એક કવિતા આપી છે, આપણે કવિતાનો આનંદ લઈશું. આ ચિત્ર જોઈને આપણને ખબર પડે છે કે આ બરફનો એક, જોવા જઈએ તો એમને ડાગલો બનાવેલો છે અને બાળકો આનંદ કરી રહ્યા છે. શિયાળાની ટોપીઓ પહેરેલી છે અને બરફ આચ્છાદિત પર્વતો પણ અહીંયા દેખાય. ચાલો વાંચીએ. શિયાળો ઠંડી ઠંડી હવા ઝરે, સૂરજ તપતા બહુ ડરે, ગરમ ગરમ કપડા પહેરીને બાળકો સૌ હરે ફરે. ઉનાળો સૂરજ ચમકી રહ્યો છે ખૂબ, ધરતી પર ફેલાય છે ધૂપ, બડે પગ લાગે પરસેવો, સારો લાગે વૃક્ષનો છાંયો. ઉનાળામાં આપણને શું લાગે તો કે સૂરજ જે છે તે ખૂબ જ તપી રહ્યો હોય છે, આપણને ધરતી ઉપર ખૂબ જ ધૂપ ફેલાતી હોય છે, પડ ઉઘાડા ઉઘાડા પગે આપણે જો બહાર નીકળીએ તો આપણા પગ બળે છે, પરસેવો પણ ખૂબ વળે છે અને વૃક્ષનો છાંયો આપણને કેવો લાગે? બહુ સારો લાગે છે. ચોમાસું વીજળી ચમકે કડકડ કડકડ, વાદળ ગરજે ગડગડ ગડગડ, પાણી વરસે ઝમઝમ ઝમઝમ, મોર નાચે છમ 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 છમ. ચોમાસામાં આપણને શું દેખાય તો કે વીજળીના ચમકારા થતા હોય છે, વાદળની ગડગડાહટ થતી હોય છે, ઝમઝમ પાણી વરસતું હોય છે અને મોર છમછમ નાચતો હોય છે. હવે જોઈએ વસંત. ભર્યા બગીચા ફૂલોથી કોયલ પોપટ ગીતો ગાય, વૃક્ષો પર નવા પત્તા આવે, ડાળીઓ ઝૂલે આનંદ થાય. જો વસંત ઋતુમાં કેવું હોય છે કે વસંત ઋતુની અંદર બધા જે વૃક્ષો છે, બધા જે ફૂલો છે તે ખીલી ઉઠેલા હોય છે, પોપટ અને કોયલ ગીતો ગાતા હોય છે, વૃક્ષો પર નવા પાંદડાઓ આવતા હોય છે અને ડાળીઓ ઝૂલતી હોય છે, પક્ષીઓ પણ ખૂબ આનંદ કરતા હોય છે. હવે જોઈએ પાનખર. ઝાડ પરથી પડે છે પત્તા, ચારે બાજુ વિખરાતા પત્તા, વહે હવા થઈ નેમત વાલી, સૂની થઈ જશે દરેક ડાળી. જો પાનખરની અંદર, પાનખર એટલે શું? બધા પાંદડાઓ જે છે તે લગભગ ખરી જતા હોય છે. ચાલો ચર્ચા કરીએ. ક, તમે કઈ ઋતુમાં રજાઓ પર જાઓ છો? જો આપણે કઈ ઋતુમાં રજા પર જઈએ છીએ તો સૌથી પહેલી વસ્તુ એ કે આપણે લગભગ બધા જે છે તે ઉનાળાના વેકેશનમાં રજાઓ પર જતા હોય છે, તો ઉનાળામાં આપણે રજા પર જઈએ. તમારો જન્મદિવસ કઈ ઋતુમાં આવે છે આ તમારી જાતે તમારે લખવાનું થશે, કેમ કે દરેક વિદ્યાર્થીઓનો જન્મદિવસ અલગ અલગ ઋતુમાં આવતા હોવાથી. તમારી મનપસંદ ઋતુ કઈ છે, કેમ, અહીંયા પણ તમારે તમારી જાતે જવાબ લખવો પડશે, કેમ કે કોઈને શિયાળો પસંદ હોય છે, કોઈને ચોમાસું પસંદ હોય છે. આ દરેક ઋતુ પસંદ હોવાના અલગ અલગ કારણો પણ હોય છે. તમારી મનપસંદ ઋતુમાં શું ખાસ છે આ પણ તમારે તમારી જાતે જ. કોઈ ઋતુ તમને પસંદ છે તો એમાં શું એવી ખાસિયત છે કે જે તમને પસંદ છે. ચલો આગળ જોઈએ. હવે ઋતુઓને તેમના નામ અને તહેવારો સાથે જોડો. જો સૌથી પહેલું આ તો છે વસંત, કેમ કે અહીંયા તમે જોઈ શકો છો પક્ષીઓ કલરવ કરી રહ્યા છે, વૃક્ષો પર છે, ડાળીઓ પર ફૂલો આવી રહ્યા છે, પતંગિયા ઉડી રહ્યા છે, તો આ છે વસંત. અને વસંત ઋતુમાં ક્યાં ક્યાં તહેવારો આવે છે? ગુડી પડવો, શિવરાત્રિ, વૈશાખી, હોળી, આવા તહેવારો આવે છે. હવે જોઈએ પાનખર. તો પાનખરમાં દશેરા, શરદ પૂર્ણિમા આ બધા તહેવારો, નોરતા જે હોય છે એ સમય દરમિયાન કઈ ઋતુ હોય છે? નવરાત્રિ દરમિયાન પાનખર ઋતુ હોય છે. આ છે શિયાળો. તો શિયાળામાં કયા કયા હોય છે? તો કે લોહરી, નાતાલ, પ્રજાસત્તાક દિવસ, ગુરુ નાનક જયંતિ, બિહુ, ઉત્તરાયણ, આ બધા તહેવારો જે છે તે શિયાળામાં આવે છે. હવે છે આ છે ચોમાસું. તો ચોમાસામાં કયા કયા તહેવારો આવે છે? તો કે જન્માષ્ટમી, રક્ષાબંધન, સ્વતંત્રતા દિવસ, આ બધા, શ્રાવણ મહિનો, આ બધા તહેવારો જે છે તે આપણે ચોમાસામાં ઉજવીએ છીએ. હવે જોઈએ મેળાનું પણ આયોજન ચોમાસામાં જ થાય છે, કેમ કે જન્માષ્ટમી પર્વ હોય છે. હવે જોઈએ આ અંતિમ ઉનાળો. ઉનાળામાં ગુરુ પૂર્ણિમા, બુદ્ધ પૂર્ણિમા, રામનવમી, મહાવીર જયંતિ અને અખાત્રીજ આ તહેવારો આવે છે. હવે જોઈએ આપણે કેલેન્ડર જોઈને કોષ્ટક ભરો. હવે જો આપણે આ કોષ્ટક ભરવાનું છે તો સૌપ્રથમ જોઈ લઈએ કોષ્ટકમાં શું ભરવાનું છે. અહીંયા મહિનાઓના નામ આપેલા છે અને આ મહિનાઓમાં કેટલા દિવસો છે તે આપણે જોઈને કેલેન્ડરમાંથી ભરવાના છે. તો કે જાન્યુઆરી, માર્ચ, મે, જુલાઈ, ઓગસ્ટ, ઓક્ટોબર ને ડિસેમ્બર. તો જોઈએ, જો જાન્યુઆરીમાં કેટલા દિવસો છે? તો કે જાન્યુઆરીમાં 31 દિવસો છે.
માર્ચમાં કેટલા દિવસો છે? તો કે અહીંયા 31 દિવસો છે. પછી મે માં કેટલા દિવસો છે? તો કે મે માં પણ 31 દિવસો છે. પછી જુલાઈમાં કેટલા દિવસો છે? તો કે જુલાઈની અંદર પણ 31 દિવસો છે. ઓગસ્ટમાં કેટલા દિવસો છે? તો કે એમાં પણ 31 દિવસો છે. પછી ઓક્ટોબરમાં કેટલા દિવસો છે? તો કે એમાં પણ 31 દિવસો છે. અને ડિસેમ્બરમાં કેટલા દિવસો છે? તો કે 31 દિવસો છે. આવી રીતે આપણને જે મહિનાઓ આપ્યા છે તેમાં કેટલા દિવસ છે, દિવસોની સંખ્યા છે 31. દરેક મહિનાની અંદર 31 31 દિવસ હોય છે. હવે ફેબ્રુઆરીમાં, ચલો ફેબ્રુઆરીમાં કેટલા દિવસો છે? તો કે 29 દિવસ છે. પહેલી તારીખથી ચાલુ થાય એટલે ટોટલ 29 તારીખ સુધી જાય એટલે કેટલા દિવસ ગણવામાં આવે? 29 દિવસ ગણવામાં આવે છે. ચાલો જોઈએ. તો અહીંયા લખીશું 29 એપ્રિલ, જૂન, સપ્ટેમ્બર અને નવેમ્બર. તો ચલો એપ્રિલ આ રહ્યો, કેટલા દિવસ છે? 30. જૂન કેટલા દિવસ છે? 30. પછી સપ્ટેમ્બર કેટલા દિવસ છે? 30. પછી નવેમ્બર કેટલા દિવસ છે? 30. તો આ બધામાં કેટલા દિવસ છે? 30 દિવસની સંખ્યા. હવે આગળ જોઈએ આપણે કેલેન્ડરનો, ચાલો વાતચીત કરીએ આપણે કેલેન્ડરનો ઉપયોગ શા માટે કરીએ છીએ. જો સૌ પ્રથમ દરેક વિદ્યાર્થીના ઘરમાં કેલેન્ડર હશે. તમે તેનો ઉપયોગ અલગ અલગ વસ્તુઓ માટે કરતા હોઈ શકો છો, જેમ કે તારીખ, વાર, મહિનો અને વર્ષ જોવા માટે આપણે કેલેન્ડરનો ઉપયોગ કરીએ છીએ. શું દર વર્ષે ફેબ્રુઆરીમાં સરખા દિવસો હોય છે? ચર્ચા કરો. ના, દર વર્ષે ફેબ્રુઆરીમાં સરખા દિવસો હોતા નથી, પણ તેમાં દરેક 4 વર્ષે ફેબ્રુઆરીમાં 29 દિવસો આવે છે. ક, અઠવાડિયામાં કેટલા દિવસો હોય છે? અઠવાડિયાની અંદર સોમ, મંગળ, બુધ, ગુરુ, શુક્ર, શનિ, રવિ એમ મળીને કુલ 7 દિવસો હોય છે. અગાઉના પાના પર આપેલા કેલેન્ડરમાં એપ્રિલ મહિનામાં કેટલા રવિવાર છે? ચલો આપણે કેલેન્ડર જોઈએ. હવે એપ્રિલ મહિનો ક્યાં છે? જાન્યુઆરી, ફેબ્રુઆરી, માર્ચ અને એપ્રિલ. એપ્રિલમાં કેટલા રવિવાર છે? તો કે પહેલો રવિવાર 7 તારીખે છે, બીજો 14 તારીખે, ત્રીજો 21 તારીખે અને ચોથો 28 તારીખે છે. આમ એપ્રિલ મહિનામાં કેટલા રવિવાર છે? તો કે 4 રવિવાર છે. અહીંયા લખીશું 4. હવે જોઈએ આગળ. કયા કયા મહિનામાં 5 રવિવાર છે? ચાલો જોઈએ 5 રવિવાર વાળા કેટલા મહિના છે. જો અહીંયા કેટલા છે? 1 2 3 4. અહીંયા પણ 4 છે. અહીંયા 1 2 3 4 5. ચલો આ 1 થઈ ગયો 5, એને ટીક કરી દઈએ. અહીંયા 4 છે, અહીંયા 4 છે, અહીંયા ફરીથી 5 રવિવાર છે, તો આને પણ કરી દઈએ આપણે ટીક. પછી જુલાઈમાં અહીંયા 4 છે, અહીંયા પણ 4 છે, અહીંયા સપ્ટેમ્બરમાં 5 રવિવાર છે. હવે ઓક્ટોબરમાં 4 છે, નવેમ્બરમાં 4 છે, પણ ડિસેમ્બરની અંદર કેટલા છે? 5 છે. તો આ 4 મહિના એવા છે જેની અંદર 5 રવિવાર આવે છે. ચલો કરીએ. માર્ચ, જૂન, સપ્ટેમ્બર અને ડિસેમ્બર આ 4 મહિના એવા છે જેની અંદર કેટલા રવિવાર છે? 5 રવિવાર છે. ઉનાળુ રજાઓ ખાલી જગ્યા અને ખાલી જગ્યા મહિનામાં આવે છે. જો વિદ્યાર્થી મિત્રો તમને ખબર હોય તો ઉનાળાની રજા આપણે એપ્રિલ મહિનામાં આપણી પરીક્ષા પૂરી થાય છે, પછી મે મહિનો અને જૂનમાં આપણું વેકેશન ખુલે છે, તો મે અને જૂનમાં ઉનાળાની રજાઓ આવે છે. દિવાળીની રજાઓ ક્યારે આવે છે? તો કે લગભગ ઓક્ટોબર અને નવેમ્બર આ બેમાંથી કોઈ પણ એક મહિનાની અંદર. આમ જોવા જઈએ તો અડધો મહિનો જે છે તે ઓક્ટોબર લેવામાં આવે છે અને અડધો મહિનો જે છે તે નવેમ્બર લેવામાં આવે છે. આવી રીતે ઓક્ટોબર અને નવેમ્બર મહિનામાં આપણે દિવાળીની 21 દિવસનું વેકેશન આવે છે. હવે આપણે જોઈશું એપ્રિલ અને માર્ચના ભેગા મળીને કુલ કેટલા દિવસો થશે. તો સૌથી પહેલા એપ્રિલમાં કેટલા દિવસો હોય છે? તો કે 30 દિવસો હોય છે. અને માર્ચમાં કેટલા દિવસો હોય છે? તો કે 31 દિવસો હોય છે. આમ આ બંનેનો જો આપણે સરવાળો કરીશું તો કેટલો જવાબ આવે છે? તો કુલ આવે છે 61 જવાબ આવે છે. એટલે માર્ચ અને એપ્રિલના બંનેના દિવસો ભેગા કરીએ તો 61 જવાબ આવે છે. હવે આગળ જોઈએ પ્રોજેક્ટ કાર્ય. તમારું જન્મ દિવસના મહિનાનું તમારું પોતાનું કેલેન્ડર બનાવો અને તેમાં તમારો જન્મ દિવસ દર્શાવો. જુઓ આ દરેક વિદ્યાર્થીઓનો અલગ અલગ થશે, જેથી કરીને આ તમારે તમારી પોતાની રીતે જ કરવાનું રહેશે. તમારે જોવાનું રહેશે કે તમારો કઈ તારીખે કઈ વારે જન્મદિવસ આવે છે એ લખીને એની આગળ પાછળની તારીખો તમારે ભરવાની રહેશે. ચાલો કેટલો સમય લાગશે? નીચે આપેલી પ્રવૃત્તિઓ પૂર્ણ થવા માટે કેટલો સમય લે છે તે દિવસો, કલાકો કે મહિનાઓ સાથે જોડો. જો આપણે આ બધી પ્રવૃત્તિઓને જોવાની છે અને એને આની સાથે જોડવાની છે. અમુક પ્રવૃત્તિ કરવા માટે દિવસો લાગશે, અમુક પ્રવૃત્તિ કરવા માટે કલાકો અને અમુક માટે મહિનાઓ. જેમ કે ઉનાળાની રજાઓ છે તો આપણે એમાં કરેલું છે કે મહિનાઓ લાગે છે.
બીજું, પાણીની ટાંકી ભરવા માટે કલાકો લાગી જાય છે, હાલાંકી કલાકો પણ ના લાગે, એનાથી ઓછો સમય જ લાગે, પણ આપણે એને કલાકમાં ગણીશું. પછી રમત રમવા માટે, રમત રમવામાં આપણે કલાકનો સમય જોઈએ, સાંજે 2-3 કલાક આપણે રમત રમતા હોઈએ છીએ. પછી યોગ કરવા માટે ફરીથી આપણે કલાકોનો ઉપયોગ કરીએ છીએ, 1 કલાક યોગ કરી શકીએ છીએ. ઋતુ પરિવર્તન અર્થાત શિયાળો, ઉનાળો, ચોમાસું, વસંત, પાનખર, આ બધી ઋતુ પરિવર્તન થાય તો એના માટે મહિનાઓ લાગી જાય છે. હવે જોઈએ બીજમાંથી છોડ ઉગવો. તો કોઈ પણ બીજ છે આપણે એને જમીનમાં વાવીએ અને એમાંથી છોડ બને તો એના માટે દિવસો લાગે છે, અમુક દિવસ પછી એ બીજ જે છે તે છોડ બની જાય છે. પછી છે સ્વેટર ગૂંથણ. તો તમે જુઓ છો અહીંયા દાદીમાં એક સ્વેટર બનાવી રહ્યા છે, તો એને પણ બનાવવા માટે દિવસો લાગી જાય છે. અને હવે જોઈએ આપણે રાંધવાનું. તો રાંધતી વખતે તમે જોયા હશે તમારા મમ્મીને રાંધતા, તો એ સમય આપણે જોઈએ છીએ કે એમાં કલાકો લાગે, 1-2 કલાક, 2 કલાકમાં મમ્મી રાંધી લે છે. હવે આગળ જોઈએ તારીખ 24 નવેમ્બર, સમય સવારે 8:25, સોમનાથની સફર, જલ્દી કરો, રેલગાડી ઉપડવાની તૈયારી છે. આ બધા સોમનાથ જઈ રહ્યા છે. તારીખ 24 નવેમ્બર, સમય બપોરે 1:15. દાદાજી, અત્યારે બપોરના 1:15 છે, આપણે નાનીના ઘરે પહોંચવામાં હજુ કેટલો સમય લાગશે? દાદા કહે છે, સોમનાથ રેલવે સ્ટેશન પહોંચવા માટે હજી 1 કલાક લાગશે, અર્થાત 1:15, 8:15 એ લોકો નીકળ્યા હતા, 8:25 એ નીકળ્યા હતા, અને 1:15 એ લોકો રસ્તામાં છે અને હજી 1 કલાક લાગશે. તારીખ 25 નવેમ્બર, સમય સવારે 10 વાગ્યે. હા બેટા, માં અમે આજે ખૂબ જ મજા કરી, અને મામા જુઓ તે ખૂબ જ સુંદર લાગી રહ્યા છે. આ જુઓ મામા છે તે કેટલા સુંદર લાગી રહ્યા છે. હા બેટા, આખરે તેના લગ્ન છે. આ મામાના શું છે, લગ્ન છે, આ બધા એના મામાના લગ્નમાં આવ્યા છે. બેટા ભગવાન તારું ભલું કરે, આ દાદાજી છે આશીર્વાદ આપી રહ્યા છે મામાને. હવે જોઈએ તારીખ 26 નવેમ્બર, સમય સવારે 8 વાગ્યે. માં અમારી રેલગાડી પરમ દિવસે છે, શું આપણે ફરવા જઈ શકીએ? પરમ દિવસ એટલે આવતીકાલના દિવસ, પછીનો દિવસ, ત્યારે તેમની રેલગાડી છે, તો એમની ઈચ્છા છે કે શું ફરવા જવું છે આપણે? તો તેમની માં કહે છે, હા આપણે સવારે 11 વાગ્યે સોમનાથ મંદિર ફરવા જઈશું. હવે તારીખ 26 નવેમ્બર, અને સાંજે 5 વાગ્યે. જુઓ દાદી, આ વૃક્ષો અને છોડ કેટલા સુંદર છે, અહીં ઘણા બધા સુંદર ફૂલ પણ છે. જો આલુ બાળકો જે છે બગીચામાં ફરી રહ્યા છે અને ઘણા બધા સુંદર ફૂલો છે તેને જોઈ રહ્યા છે. દાદા કહે છે, બાળકો સાંજના 5 વાગ્યા, આપણને મોડું થઈ જશે, ચાલો આપણે પાછા જઈએ. હવે આ લોકોએ ઘણું બધું ફરી લીધું છે, તો આ લોકોએ હવે પાછું ઘરે જવા નીકળવું જોઈએ. ગીર જંગલ, જો આ બસનું નામ છે ગીર જંગલ. હવે તારીખ 27 નવેમ્બર, સમય સવારે 9 વાગે. પરિવારે સવારે 9 વાગે બસ દ્વારા ગીરના જંગલમાં જવાનું નક્કી કર્યું. જો વિદ્યાર્થી મિત્રો, તમારાથી ઘણા બાળકો જે છે તે ગીરના જંગલમાં સિંહ જોવા માટે ગયા હશે. આખા એશિયાની અંદર જે સિંહોનું રહેણાંક છે તે ગીરનું જંગલ માનવામાં આવે છે. અમે 8 વાગે પાછા આવીશું. હવે દાદા કહે છે કે અમે 8 વાગે પાછા આવીશું. ઠીક છે સાહેબ, તમે ગીર જંગલની મુલાકાત લો, હું તમને બધાને લેવા 8 વાગ્યા પછી આવીશ. તમારો પ્રવાસ સુખદ રહે. હવે આજે છે તે સાંજે ફરીથી 8 વાગે લેવા આવશે. કોને? દાદાને નહીં, એ બધાને. એ લોકો ત્યાં સુધીમાં પાછા પણ આવી જશે. ચાલો હવે જોઈએ તારીખ 28 નવેમ્બર, સમય સાંજે 7 વાગે. અરે પિતાજી, અમારો પ્રવાસ પૂરો થઈ ગયો અને હવે અમારે અમારા ઘરે પાછા જવું પડશે, પરંતુ હું ઝડપી રેલગાડીમાં મુસાફરી કરવા ઉત્સાહિત છું. હા વાહ, ચલો હવે જો આ લોકોને પાછું જાવાનું છે અને એ અલગ અલગ ટ્રેનોની અલગ અલગ ઝડપ હોય છે, તો હવે અમને ઝડપી રેલગાડીમાં મુસાફરી કરવાની ઈચ્છા છે. તો ચાલો જોઈએ તારીખ 28 નવેમ્બર, સમય રાત્રે 11:30 વાગી. હા અમે બહુ જલ્દી ફરી આવી સફર કરીશું. માં હું આ રોમાંચક સફર વિશે મારા મિત્રોને કહેવા માટે રાહ જોઈ શકતો નથી. ચલો હવે આગળ જોઈએ, ચાલો વાતચીત કરીએ. કુટુંબે પ્રવાસની યોજના શા માટે બનાવી? આપણે જોયું કે હમણાં એક કુટુંબ હતું, તે પ્રવાસમાં ગયું હતું, તેને યોજના શા માટે બનાવી તેના વિશે જોઈશું. તેઓ યાત્રા માટે કયા સ્થળે ગયા હતા? તેમને તેમની યાત્રામાં શું ગમ્યું?
જો કુટુંબે પ્રવાસની યોજના એટલે બનાવી કેમ કે તેમની રેલગાડી પરમ દિવસે હતી, તેમની પાસે એક દિવસ વચ્ચે ખાલી ગોવા થી. તે ક્યાં ક્યાં ગયા હતા? તો કે તે દિવસે સાંજે લોકો બગીચો ફરવા ગયા હતા, પછી બીજે દિવસે સોમનાથ મંદિર અને ગીરનું જંગલ જોવા ગયા હતા. તેઓએ ક્યાં દિવસે તેમની યાત્રા શરૂ કરી હતી? તેઓ પાછા ક્યારે આવ્યા અને તેમનો પ્રવાસ કેટલો લાંબો હતો? જો તેઓએ તેમની યાત્રા છે 24 નવેમ્બરે સવારે શરૂ કરી હતી અને તેઓ 28 નવેમ્બરે રાત્રે 11:30 વાગે પાછા આવ્યા, તો તેમનો પ્રવાસ કુલ જે છે તે 5 દિવસનો હતો. ગ તેઓએ તેમની સફરમાં ક્યાં સ્થળોની મુલાકાત લીધી હતી? તો કે તેઓએ તેમની સફરમાં નાનીનું ઘર, બગીચો, સોમનાથ મંદિર અને ગીરના જંગલની મુલાકાત લીધી હતી. હવે આપણે જોઈએ ચ. ત્યાં જતી વખતે તેઓ કેટલા કલાક સુધી રેલગાડીમાં બેઠા હતા? ચલો, તે લોકો સવારે નીકળ્યા 24 નવેમ્બરે, તો અમદાવાદથી સોમનાથ આવવા માટે 8:25ની ટ્રેન હતી, તેમની રેલગાડી હતી, અને અહીંયા આવ્યા હતા મતલબ સોમનાથ તે લોકો 2:15 વાગે પહોંચ્યા હતા. તો કુલ કેટલા કલાક થયા? તો લગભગ 6 કલાકની મુસાફરી થઈ હતી. હવે વળતી વખતે સોમનાથ થી અમદાવાદ તે લોકો સાંજે 7 વાગે બેઠા અને રાત્રે 11:30 મિનિટે તે અમદાવાદ પહોંચી ગયા. તો આ મુસાફરી તેમની રહી 4.5 કલાકની રહી હતી. બેમાંથી કઈ મુસાફરીમાં વધુ સમય લાગ્યો? તો જે પહેલાની મુસાફરી હતી અર્થાત અમદાવાદ થી સોમનાથની મુસાફરી હતી તેમાં સમય વધુ લાગ્યો હતો અમદાવાદ થી સોમનાથમાં. શું તમે હાલમાં કોઈ પ્રવાસે ગયા છો? તમને પ્રવાસમાં સૌથી વધુ શું પસંદ આવ્યું? અહીંયા આ તમારી જાતે તમારે કરવાનું રહેશે. અદ્ભુત તથ્ય, શું તમે જાણો છો? વંદે ભારત ભારતની સૌથી ઝડપી રેલગાડી છે. આ રેલગાડી સૌથી પહેલી સ્વદેશી રેલગાડી છે જેને સંપૂર્ણપણે ભારતમાં જ બનાવવામાં આવી છે. વંદે ભારત ભારતની પહેલી રેલગાડી છે જેમાં સંયુક્ત એન્જિન અને એન્જિનનો ડબ્બો અલગ નથી. જો આવા કલરની ટ્રેન તમે જોઈ હશે. આ ટ્રેનનું નામ છે વંદે ભારત. આ ટ્રેનની ખાસિયત એ છે કે આ ભારતની અત્યાર સુધીની જેટલી પણ રેલગાડીઓ બની છે તેમાં આની ઝડપ જે છે તે સૌથી વધારે છે. બીજી વસ્તુ, આની અંદર અલગ એન્જિન નથી, ટ્રેનની સાથે જોડાયેલું છે, સંયુક્ત એન્જિન હોય છે. હવે જોઈએ ગાર્ગીની દિનચર્યા. ચાલો આપણે જોઈએ કે ગાર્ગી એક દિવસમાં શું શું કરે છે. તમે દરેક ચિત્રના નીચે કામ કરવાનો સમય લખો. તો અહીંયા સવારે જાગે છે કેટલા વાગે? તો કે 6 વાગે જાગે છે. પછી પાણી કેટલા વાગે ખેંચે છે? તો કે 7 વાગે. અહીંયા તમે ઘડિયાળમાં જોઈ શકો છો 7 વાગ્યા છે અને પાણી ખેંચે છે. પછી ગાર્ગી શાળાએ કેટલા વાગે જાય છે? તો કે આ ઘડિયાળમાં વાગ્યા છે 8. 8 વાગ્યે ગાર્ગી શાળાએ જાય છે. ભણવાનો સમય તેનો કેટલા વાગ્યાનો છે? તો કે ઘડિયાળમાં કેટલા વાગ્યા છે? જો વિદ્યાર્થી મિત્રો તમને આ પ્રશ્નોના જવાબ ખબર હોય તો તમે ચેટ બોક્સમાંના જવાબ મને મોકલી શકો છો. 10 વાગે તે ભણવાનો સમય હોય છે. ગાર્ગી ઘરે પાછી આવે છે કેટલા વાગે? તો કે આ ઘડિયાળમાં વાગ્યા છે 1 વાગ્યો છે. તો ગાર્ગી બપોરે 1 વાગે પાછી આવે છે. અને બપોરનું ભોજન ગાર્ગી કેટલા વાગે કરે છે? તો કે બપોરનું ભોજન ગાર્ગી 2 વાગે કરે છે. હવે જોઈએ સાંજે મિત્રો સાથે રમે છે. ગાર્ગી સાંજે મિત્રો સાથે કેટલા વાગે રમે છે? તો કે ગાર્ગી સાંજે મિત્રો સાથે 4 વાગે રમે છે. પછી રાત્રે 9 વાગે ગાર્ગી સૂઈ જાય છે. તમારામાંથી ઘણા બધા વિદ્યાર્થી મિત્રો જે છે તે મોડે સુધી જાગતા હોય છે, પણ બાળકોએ વહેલા સૂઈ જવું જોઈએ. ગાર્ગીની જેમ તમારે પણ 9 વાગે સૂઈ જવું જોઈએ. હવે જોઈએ આગળ. ચાલો વાતચીત કરીએ. નાના કાંટા કલાક કાંટો અને મોટા કાંટા મિનિટ કાંટાની સ્થિતિ જુઓ અને ગાર્ગી દિવસમાં ક્યાં સમયે આ પ્રવૃત્તિઓ કરે છે તેનું અવલોકન કરો. ચલો હવે જોઈએ તે કયા સમયે જાગે છે. તો ચલો જોઈએ. જો આ છે મિનિટ કાંટો એટલે મોટો કાંટો, નાનો કાંટો એટલે કલાક કાંટો. આ 12 ઉપર છે અને આ 6 ઉપર છે. તો કેટલા વાગ્યા કહેવાય? 6 વાગ્યા કહેવાય. તો 6 વાગ્યે ગાર્ગી જાગે છે. તે શાળાએ તે ક્યારે શાળાએ જાય છે? તો જોઈએ ગાર્ગી જે છે શાળાએ, આ જો એ શાળાએ જાય છે તો કેટલા છે? અહીંયા જોઈએ તો આપણે મિનિટ કાંટો છે તે 12 ઉપર છે, કલાક કાંટો છે તે 8 ઉપર છે, એટલે 8 વાગ્યા છે. તો આપણે લખીશું અહીંયા 8 વાગ્યે. તે કયા સમયે બપોરનું ભોજન કરે છે, મતલબ બપોરે ગાર્ગી કેટલા વાગે જમવા બેસે છે? તો જો મિનિટ કાંટો 12 ઉપર છે, કલાક કાંટો 2 ઉપર છે, તો બપોરે 2 વાગે ભોજન કરે છે. હવે જોઈએ, ચાલો કરીએ.
ઘડિયાળનો સમય બોલો અને લખો. જો અહીંયા મિનિટ કાંટો છે તે 12 ઉપર છે, કલાક કાંટો છે તે 6 ઉપર છે, તો કેટલા વાગ્યા કહેવાશે? 6 વાગ્યા કહેવાશે. અહીંયા મિનિટ કાંટો 12 ઉપર છે, કલાક કાંટો 3 ઉપર છે, તો કેટલા વાગ્યા કહેવાશે? 3 વાગ્યા કહેવાશે. અહીંયા કલાકનો કાંટો 12 ઉપર છે, સોરી અહીંયા મિનિટનો કાંટો 12 ઉપર છે, કલાકનો કાંટો 9 ઉપર છે, તો 9 વાગ્યા એમ કહેવાશે. અહીંયા બંને કાંટા 12 ઉપર છે, અર્થાત કલાકનો અને મિનિટનો બંને કાંટા જે છે તે 12 ઉપર છે, તો કેટલા વાગ્યા કહેવાશે? 12 વાગ્યા કહેવાશે. હવે આગળ જોઈએ. ક, ઘડિયાળ પર કલાક કાંટો અને મિનિટ કાંટો દોરો. જો 3 વાગ્યા હોય તો આપણે, જો સૌ પ્રથમ 3 વાગ્યા હોય, 4 વાગ્યા હોય, 11 વાગ્યા હોય, 5 વાગ્યા હોય, જયારે કોઈ પણ મતલબ કલાક દેખાડવાની થતી હોય ત્યારે આપણે એક કાંટો મિનિટનો કાંટો છે તેને 12 ઉપર કરી દઈશું, અને નાનો કાંટો જે કલાકનો કાંટો છે તેને 3 ઉપર કરીશું, એટલે 3 વાગી જશે. હવે અહીંયા મોટો કાંટો જે છે તેને આપણે મિનિટ કાંટો કહીએ છીએ, તે 12 ઉપર આવશે, નાનો કાંટો 11 ઉપર આવશે. આવી રીતે 11 વાગ્યા. હવે 4 વાગ્યામાં મોટો કાંટો એટલે મિનિટનો કાંટો છે તે 12 ઉપર આવશે, અને કલાકનો કાંટો છે તે 4 ઉપર આવશે. આવી રીતે 4 વાગ્યા. આગળ જોઈએ. 9 વાગ્યામાં એક કાંટો 9 ઉપર, અર્થાત નાનો કાંટો જે છે તે 9 ઉપર અને મોટો કાંટો 12 ઉપર રાખીશું, તો 9 વાગશે. હવે 12 વાગવામાં બંને કાંટા 12 ઉપર હશે. તમે જોઈ શકો છો આ એક કાંટો ને બીજો કાંટો, બંને કાંટા 12 ઉપર. 6 વાગવામાં એક કાંટો 12 ઉપર અને એક કાંટો 6 ઉપર, આવી રીતે 6 વાગશે. હવે આગળ જોઈએ આપણે. ગ, તમે નીચે દર્શાવેલી પ્રવૃત્તિઓ ક્યારે કરો છો? કલાક કાંટો અને મિનિટ કાંટો દોરી એને ઘડિયાળ પર દર્શાવો. તમે અભ્યાસ ક્યારે કરો છો? તો કે ઘણા બધા બાળકો જે છે સાંજના 8 વાગ્યે, કારણ કે બપોરની શાળા હોવાથી ઉનાળાના સમયે આપણે બપોરની શાળા હોય છે, એટલે 8 વાગ્યા આસપાસ આપણે લોકો અભ્યાસ કરતા હોઈએ છીએ. રમત, રમત રમવા આપણે ક્યારે? શાળાએથી છૂટીને તરત રમત રમવા જઈએ છીએ. 5 વાગે છૂટીને સીધા રમત રમવા આપણે જતા હોઈએ. બપોરનું ભોજન, આપણે મધ્યાહન ભોજન ક્યારે, કેટલા વાગે હોય છે? તો કે 1 વાગે મધ્યાહન ભોજન હોય છે. હવે આગળ જોઈએ. અહીંયા જો એક વર્તુળ આપેલું છે, તેની અંદર મારી ઉંમર, અહીંયા તમારે તમારી ઉંમર લખવાની છે, અહીંયા તમારે તમારી માતાની ઉંમર લખવાની છે, અહીંયા તમારે તમારી બહેનની ઉંમર લખવાની છે, અને અહીંયા તમારે તમારી દાદીની ઉંમર લખવાની છે. તો તમારી ઉંમર કેટલી છે? જો તમે બીજા ધોરણમાં ભણો છો તો તમારી ઉંમર 7 વર્ષ હશે. તમારી માતાને પૂછીને અહીંયા તમે એની ઉંમર લખી શકો છો, 32 વર્ષ. અહીંયા તમારી નાની બેન અથવા ભાઈ એની ઉંમર કેટલી હોય તે તમે અહીંયા લખી શકો છો, 4 યર્સ, 4 વર્ષ. અહીંયા તમારી દાદીની ઉંમર કેટલી છે તે તમે અહીંયા લખી શકો છો, 65 વર્ષ. ચાલો આગળ જોઈએ. સીમાનો શાળાએ જવાનો રસ્તો. સીમા શાળાએ પહોંચવા માટે લીલી રેખાવાળા રસ્તે જાય છે. હવે આસ્થા અને નિયાને તેમના ઘરેથી શાળાએ લઈ જવા માટે વિવિધ રંગોની રેખા દોરો. હવે આપણે જોઈએ, અહીંયા તમે છે ને સીમા જે છે તેનો જોવા રસ્તો શાળાએ જાય છે. હવે આપણે આ નિયાનું ઘર છે અને આ આસ્થાનું ઘર છે, ત્યાંથી આપણે શું કરવાનું છે? રસ્તો દોરવાનો છે. ચલો આપણે રસ્તો દોરીશું. હવે જો રસ્તો દોરીએ, આ નિયાના ઘરથી શાળાએ જવાનો રસ્તો દોરીએ આપણે. ચલો અહીંયાથી જો ચાલુ કર્યું એને, અને આ આવી ગઈ શાળા. હવે આસ્થા ચાલુ કરશે, આસ્થાનો રસ્તો છે, આસ્થાનું ઘર અહીંયા છે, આને આપણે ભૂસી નાખીશું. પછી ક્યાં ગયું લાલ રંગ? આપણે આસ્થા હવે આપણે અહીંયાથી ચાલુ કરીશું. આ આસ્થાનું ઘર છે, અહીંયાથી તે પણ આવી ગઈ. હવે આપણે આને વધારાનું જે છે તે બંનેને ભૂસી નાખીશું. આમ તો જોવા જઈએ તો આને અલગ કલરનો ઉપયોગ કરીને આપણે રસ્તો બનાવીશું. ચાલો હવે જોઈએ, આપણે અલગ કલરનો ઉપયોગ કરીને આસ્થાના ઘરેથી રસ્તો બનાવી દીધો. ચાલો હવે જોઈએ આગળ. પૂર્વ, પશ્ચિમ, ઉત્તર કે દક્ષિણ. સવારે જ્યાંથી ઉગે છે સૂર્ય, દિશા તે કહેવાય છે પૂર્વ. પશ્ચિમ ઠીક પાછળની બાજુએ, અર્થાત તમે જ્યારે સૂર્ય જ્યાંથી ઉગે છે ત્યાં તમે જો તમારું
મુખ એની તરફ રાખો સૂર્ય તરફ, તો તે દિશાને પૂર્વ દિશા કહેવાની છે, અને તમારી પાછળનો ભાગ જે છે આ દિશા તેને આપણે પશ્ચિમ દિશા કહીશું. જઈને જ્યાં આથમે છે સૂર્ય, બંને હાથ જરા ફેલાવો, ઉત્તર દક્ષિણ દિશા બતાવો. હવે આપણે શું કરવાનું છે કે સૂર્યની સામુ આપણું મુખ રાખીને જ્યારે ડાબો અને જમણો હાથ આપણે ફેલાવીએ, ત્યારે ડાબા હાથ તરફ જે દિશા હોય છે તે ઉત્તર છે અને ત્યાં પર્વત જંગલ લાગે સુંદર, અને જમણો હાથ જ્યાં આપણે ફેલાવીએ છીએ તે દિશા કઈ છે, તે દિશા દક્ષિણ દિશા છે તે બતાવે છે. ફરો એક ગોળ ચક્કર પૂર્વ પશ્ચિમ ઉત્તર દક્ષિણ. જો તમે એક ચક્કર ફરો તો ચારેય દિશાઓ જે છે તે આવી જાય છે. હવે જોઈએ, ચાલો કરીએ. નીચેનો વર્ગખંડ જુઓ અને ઉત્તર દક્ષિણ પૂર્વ પશ્ચિમ શબ્દોનો ઉપયોગ કરીને પ્રશ્નોના જવાબ આપો. હોકા યંત્રનો સંદર્ભ લો. શું તમે જાણો છો હોકા યંત્ર એ દિશા શોધવા માટેનું એક સાધન છે? જુઓ આ હોકા યંત્ર છે, આમાં તમે દિશા શોધી શકો છો. અહીંયા પણ આપણા જે વર્ગખંડ છે, વર્ગખંડમાં પણ બધી દિશાઓ આપેલી છે, જેમ કે નોર્થ એટલે ઉત્તર દિશા, ઈસ્ટ એટલે પૂર્વ દિશા, એસ સાઉથ એટલે દક્ષિણ દિશા, વેસ્ટ એટલે પશ્ચિમ દિશા છે. તમે જોઈ શકો છો અહીંયા કાળું પાટિયું છે, બોર્ડ છે, અલગ અલગ વિદ્યાર્થીઓ બેઠા છે અહીંયા, અહીંયા કબાટ છે જેમાં પુસ્તકો રાખેલા છે, આ બારી છે, વિદ્યાર્થીઓના નામ પણ અહીં લખેલા છે. તો ચાલો હવે જોઈએ. ક હનિતનું મેઝ સારાહના મેઝની ખાલી જગ્યા દિશામાં છે. તો સૌ પ્રથમ આપણે હનિત જોઈએ. જો આ હનિત છે અને આ સારા છે, તો સારાની કઈ દિશામાં છે? તો જોવા જઈએ તો પૂર્વ દિશામાં છે. ખ કબાટ અલીના મેજની ખાલી જગ્યા બાજુએ છે. તો અલી ક્યાં છે? અલી છે, અને આ કબાટ છે તો એની મેજની કઈ બાજુએ છે? તો આ દિશા છે, પશ્ચિમ બાજુએ છે. કાળા પાટિયા સુધી પહોંચવા માટે મીરાએ ખાલી જગ્યા દિશા અને પછી ખાલી જગ્યા દિશા તરફ ચાલવું પડશે. તો જોઈએ પેલા મીરા ક્યાં છે, તો કે મીરા અહીંયા છે, આ કાળું પાટી છે. તો પેલા આમ જશે પૂર્વ બાજુ અને પછી જશે ઉત્તર બાજુ. જો કે મીરા અહીંયાથી પણ જઈ શકે છે. જો કોઈ વિદ્યાર્થીઓ એમ લખે કે મીરા પહેલા જશે પશ્ચિમ દિશા તરફ અને પછી જશે ઉત્તર દિશા તરફ, તો પણ ચાલશે. પણ આપણે લખીશું પૂર્વ અને ઉત્તર દિશા તરફ ચાલવું પડશે. હવે આપણે જોઈએ, પક્ષીઓને બારી પર દાણા ખવડાવવા માટે નીતિને ખાલી જગ્યા દિશામાં પછી ખાલી જગ્યા દિશા તરફ જવું પડશે. નીતિન ક્યાં છે? જો આ નીતિન છે, હવે નીતિન બંને તરફથી જઈ શકે. પેલા તો પશ્ચિમમાં જઈને દક્ષિણ તરફ જઈ શકે છે, અથવા તો નીતિન જે છે પૂર્વમાં જઈને પણ દક્ષિણ તરફ જઈ શકે છે. તો આપણે લખીશું પૂર્વ દિશામાં જશે પહેલા અને પછી દક્ષિણ દિશા તરફ એને ચાલવું પડશે. ધન્યવાદ વિદ્યાર્થી મિત્રો, વિડીયો તમને ખૂબ જ ઉપયોગી નીવડશે. ધન્યવાદ.